गुड मॉर्निंग, जय श्री कृष्ण। अगरना लेक्चरમાં આપણે વૃદ્ધિદર ને લગતા દાખલાઓ જોઈએ વધારામાં આપણે 6.1 માં 12મો દાખલો હવાના પરપોટાની ત્રિજ્યા હવાના પરપોટાની ત્રિજ્યા एक छेद में 2 सेंटीमीटर प्रति सेकंड ना दर थी वधे छे ना दर थी वधे छे એટલે ધન ઘટે છે તો ઋણ હવે જ્યારે પરપોટાની ત્રિજ્યા એક સેન્ટીમીટર હોય એક સેમી હોય ત્યારે તેના કદમાં થતા વધારાનો દર શોધો ત્યારે તેના કદમાં થતા વધારાનો દર શોધો તો હવાના પરપોટા અને એની ત્રિજ્યા આટલા દરથી વધે છે તો ત્રિજ્યા વધવાનો દર આપેલો છે હવાનો પરપોટો છે તો એ એના કદમાં કેવો ફેરફાર થાય જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય ત્યારે કદમાં થતો ફેરફાર કે કદમાં વધારાનો દર શોધો તો પરપોટા છે એ ગોળક પ્રકારના હોય પરપોટા જે છે હવાના એ ગોળાકાર એટલે ગોળક પ્રકારના હોય ગોળક માટે કદમાં કેટલો ફેરફાર થાય એટલે કે કદમાં એટલે કે એનું ઘનફળ તો ગોળકનું ઘનફળ આપણને ખબર છે તો ધારો કે હવાના પરપોટાની ત્રિજ્યા r છે તથા એનું ઘનફળ લેવામાં આવે તો ઘનફળ v છે હવાના પરપોટા એટલે અહીંયા તમે એવું લખી શકો કૌંસમાં કે ગોળક છે અહીંયા આપેલું છે કે પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે तो परपोटा त्रिज्या वधवानो दर अहीं तमने त्रिज्या वधवानो दर आपेलो छे पहेला ए लखी दे त्रिज्या वधवानो दर 1/2 सेमी प्रति सेकंड त्रिज्या माटे आपणे आर लीधी छे तो त्रिज्या आर लीधी छे तो आर त्रिज्यानो दर dr/dt 1/2 सेमी प्रति सेकंड शोधवानुं शुं छे જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય તો તેના કદમાં થતા વધારાનો દર કોના કદમાં થતા વધારાનો દર કે જે હવાના પરપોટા છે એના કદ એટલે એનું ઘનફળ હવાના પરપોટા કેવા હોય ગોળકાકારના તો ગોળકનું ઘનફળ તો હવાના પરપોટાના ઘનફળ પરપોટાનું ઘનફળ એટલે કે ગોળકનું ઘનફળ તેથી ગોળકના ઘનફળનો વધારો શોધવો છે એટલે કે ગોળકના ઘનફળમાં વધારાનો દર આપણે શોધવો છે ગોળકના ઘનફળના વધારાનો દર ગોળકનું ઘનફળ v એનો દર dv/dt ઘનફળનું ત્રિજ્યાની સાપેક્ષ એવું નથી કીધું આપણે શું કીધું છે તેના કદમાં થતો વધારાનો દર એટલે કે કદનો વૃદ્ધિ દર તો કદનો વૃદ્ધિ દર dv/dt આ આપણે શોધવાનું છે તો v નું t ની સાપેક્ષ વિકલન કહેવાય તો ગોળકનું ઘનફળ આપણને ખબર છે v નું t ની સાપેક્ષ વિકલન કહેવાય તો ગોળકનું ઘનફળ v બરાબર 4/3 πr³ લખાય તો dv/dt આપણે શોધવું છે dv/dt એટલે ઘનફળનો વૃદ્ધિ દર d/dt v એટલે ઘનફળ જે છે એ લખી દઈએ 4/3 πr³ 4/3 π આ જે અચળ છે એ બહાર લઈ લે r ક્યુબ નું t ની સાપેક્ષ તો r ક્યુબ નું પહેલા તો શું લખાય વિકલન 3r² r નું t ની સાપેક્ષ લખી દઈએ તો dr/dt આ 3 ને 3 દૂર કરીએ એટલે 4πr² dr/dt તો dr/dt એટલે ત્રિજ્યા વધવાનો દર 1/2 સેમી પર
सेकंड। तो अहीं आपणे एवुं लखी शकाय कि डीवी अपन डीटी एटले के घनफळ नो वृद्धि दर अहींथी बे दूर करी दईए एटले 2πr² छे। हवे एवुं कीधुं छे कि त्रिज्या केटली होय त्यारे, तो त्रिज्या r बराबर 1 cm होय त्यारे, पर पोटानी त्रिज्या 1 cm होय, r बराबर 1 cm होय त्यारे घनफळमां वधारानो दर शोधो, एवो प्रश्न हतो। घनफळमां वधारानो दर एटले के डीवी अपन डीटी, घनफळमां वधारानो दर पण क्यारे, आर बराबर 1 cm होय त्यारे। तो डीवी अपन डीटी आर बराबर 1 मूको एटले 2π 1 નો વર્ગ, તો અહીંથી 2π ઘનફળમાં વધારાનો દર છે, આ સેમીમાં આપેલું છે, ઘનફળમાં વધારાનો દર કેટલો લખાય, સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ। અહીંયાથી ખબર પડી જાય કે આ 1/2 dr / dt 1/2 સેમી, તો અહીં લખી શકો 1/2 cm પ્રતિ સેકન્ડ, અને r સ્ક્વેર, r બરાબર 1 હોય ત્યારે આ સેન્ટીમીટર સ્ક્વેર, અને અહીંયા સેમી એટલે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ લખાય। માટે ત્રિજ્યા r બરાબર 1 cm હોય ત્યારે ઘનફળમાં વધારાનો દર, ઘનફળમાં વધારાનો દર કેટલો લખાય, 2π cm³ પ્રતિ સેકન્ડ હોય। અથવા તો તમે એવું કહી શકો કે r બરાબર 1 cm માટેનું ઘનફળ 2π cm³ પ્રતિ સેકન્ડના દરથી વધે છે, આ ધન આવે છે એટલે વધે છે, આપણે એવું કહી શકાય। 13મો દાખલો 6.1 માં એક ગોળાકાર ફુગાનો વ્યાસ, એક ગોળાકાર ફુગાનો વ્યાસ આપેલ છે, વ્યાસ છે 3/2 2x + 1 આટલો વ્યાસ આપેલો છે। તો આ ફુગાના ઘનફળમાં, તો આ ફુગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો। ફુગો ગોળાકાર જ રહે છે, ફુગો ગોળાકાર જ રહે છે, રકમ આવી આપણને આપેલી છે, ગોળાકાર ફુગાનો વ્યાસ આપેલો છે 3/2 2x + 1। તો આ જે ફુગો છે ગોળાકાર, એના ઘનફળમાં કોની સાપેક્ષ કીધું છે, ઘનફળમાં એક્સ ની સાપેક્ષ ફેરફારનો દર શોધો। તો ધારો કે ગોળાકાર અથવા તો ગોલકનું, ગોળાકાર ફુગો છે એટલે કે ગોલકનું ઘનફળ વી છે, ફુગો છે એનો ગોલક પ્રકારનો આકાર હોય એનું ઘનફળ વી છે। હવે સમજીએ કે ગોલકનું ઘનફળ વી છે, તો આપણે શોધવાનું શું છે કે આ ફુગાનું એટલે કે જે ગોલક પ્રકારનો ફુગો છે એના ઘનફળમાં એક્સ ને સાપેક્ષ ફેરફાર, ગોલકના ઘનફળનો વૃદ્ધિ દર તો ડીવી અપન ડીટી, ગોલકના ઘનફળનો એક્સ ને સાપેક્ષ વૃદ્ધિ દર તો ડીવી અપન ડીએક્સ કહેવાય। તો ગોલકનું ઘનફળ વી બરાબર 4/3 πr³। તો આપણે ઘનફળ છે વી, એનું કોની સાપેક્ષ જોઈએ છે, ઘનફળમાં એક્સ ની સાપેક્ષ, તો ડીવી અપન ડીએક્સ, એક્સ ની સાપેક્ષ આનું આપણે લખવું પડે વિકલન। પણ આર આપણને આર ક્યુબ, આર એટલે કે શું, રકમમાં શું આપેલું છે કે એક ગોળાકાર ફુગાનો વ્યાસ, વ્યાસ આપેલું છે, જો વ્યાસ આપેલું હોય ત્રિજ્યા મેળવી, ત્રિજ્યા ખબર પડી જાય, ઘનફળ વી છે તથા ત્રિજ્યા આર છે, તો ત્રિજ્યા આપણે લખી શકાય, ત્રિજ્યા કેવી રીતે લખાય, તો કે 4/3 πr³। આર ક્યુબ કેટલે લખી શકાય કે 3/2 2x + 1 નો ઘન, 3/2 2x + 1 નો ઘન, આ શું આપેલું છે વ્યાસ, તો વ્યાસ જો આટલો આપેલો હોય આનું અડધું કરી નાખી શું મળી જાય, ત્રિજ્યા મળી જાય। તો અહીંયા આપણે 3/4 લખી દઉં સીધા, 3/4 2x + 1 આખા કૌંસમાં, આ શું લખવું આપણે આર ની જગ્યાએ એટલે કે ત્રિજ્યા આનો ઘન, કૌંસ ની અંદર નોંધ આપી દઈએ અહીં વ્યાસ આપેલ છે, વ્યાસ કેટલો આપેલ છે કે 3/2 2x + 1 વ્યાસ આટલો આપેલ છે, જો આટલું વ્યાસ હોય તો વ્યાસનું અડધું
तो आपणे त्रिज्या r बराबर એટલે આ કિંમત નો અડધો એટલે 2 વડે ભાગવા પડે અહીંયા 2 છે તો 4 લખી શકાય એટલે કે ગોળાકાર ફુગાનો વ્યાસ આટલો છે તો એની ત્રિજ્યા આટલી હોય તો r ની જગ્યાએ આપણે આ કિંમત સીધી મૂકી દેવાય સરળતાથી આનો પહેલા તો v બરાબર 4/3 પાઈ 3/4 નો ઘન એટલે કે 3 નો ઘન છેદમાં 4 નો ઘન ઇનટુ 2x + 1 નો ઘન एक त्रण अहींथी दूर करी देवाय एक चार अहींथी दूर करी देवाय एटले वधे वर्ग तो 3 नो वर्ग 9 4 नो वर्ग वधे 16 पाई ना पाई एम ज अने 2x + 1 नो घन केना बराबर p बराबर आ तो एनु घनफळ मळ्युं छे शुं शोधवानुं छे गोळाकार फुगाना घनफळमां x नी सापेक्ष केटलो फेरफार दर फेरफारनो दर मळे हवे तो घनफळ v नो x ની સાપેક્ષ ફેરફારનો દર x ની સાપેક્ષ ફેરફારનો દર તો v નો x ની સાપેક્ષ ફેરફારનો દર એટલે v નું x ની સાપેક્ષ વિકલન તો d/dx v v એટલે 9/16π અને 2x + 1 આનો ઘન અચળ છે અને બહાર કાઢી લઈએ તો 9/16π 2x વત્તા 1 ના ઘન નું ઘાત આગળ આવે 2x વત્તા 1 ઘાત માં 1 ઘટે તો ઘાત નું વિકલન હવે 2x વત્તા 1 નું વિકલન 2x નું x ની સાપેક્ષ 2 1 નું 0 તો આ કિંમત આપણને મળે તો 3 2 6 9 અથવા ત્યાંથી દૂર કરવો હોય તો 2 અહીંથી દૂર કરી દે એટલે 9 3 27 8 પાઈ 2x + 1 નો વર્ગ तो dv अपन dx घनफळ नो x ने सापेक्ष फेरफार नो दर 27 पाई बाय 8 2x વત્તા 1 નો વર્ગ જેટલું લખાય અહીંયા વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા આપણને મળી જાય તો અહીંયા ગોલકનું ઘનફળ જ જોઈએ છે તો ગોલકના ઘનફળનો x ની સાપેક્ષ જોઈએ તો ગોલકનું ઘનફળ લખી દઈએ r તમને ખબર છે કિંમત મૂકી દીઓ સાદુરૂપ આપી તો આ ગોલકનું ઘનફળ આટલું છે આનું x ની સાપેક્ષ દર શોધવો છે તો dv / dx dv / dx અચળ કિંમત બહાર કાઢો x ની સાપેક્ષ આનું વિકલન કરી એટલે જે પણ દર મળે એ ઘનફળનો x ની સાપેક્ષ દર મળી જાય લખી નામ જોઈએ બીજા દાખલાઓ બીજું ઉદાહરણ જુઓ ઉદાહરણ 2 એક સમઘનનું કદ કદ એટલે ઘનફળ એક સમઘનનું કદ 9 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી વધે છે 9 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી વધે છે જ્યારે સમઘનની ધારની લંબાઈ સમઘનની ધારની લંબાઈ 10 સેમી હોય ત્યારે 10 સેમી હોય ત્યારે સમઘનના પૃષ્ઠફળના વધવાનો દર શોધો પૃષ્ઠફળના વધવાનો દર શોધો જોઈએ આપણે રકમમાં જે જે આપેલું છે પહેલા લખી દઈએ એક સમઘનનું કદ સમઘનનું ઘનફળ અને ધારની લંબાઈ એટલે બાજુની લંબાઈ આપી દીધી છે ધારો કે સમઘનની ધારો કે સમઘનનું ઘનફળ સમઘનનું ઘનફળ v છે
समघन माटेना बाजुनी लंबाई एक्स तथा एना पृष्ठफल में फेरफार नो दर जोईए छे तो पृष्ठफल एस छे। रकम में आपेलो शुं छे समघन नो कद, घनफल आटला दर थी वधे छे तो कद नो वृद्धि दर, घनफल वी नो वृद्धि दर आपेल छे, घनफल वी नो वृद्धि दर, वृद्धि दर अथवा फेरफार नो दर केटलो आपेलो छे 9 सेंटीमीटर क्यूब प्रति सेकंड। तो वी नो वृद्धि दर એટલે કે dv / dt 9 सेंटीमीटर क्यूब प्रति सेकंड आव तमने आपी दीधुं छे। समघननी धारनी लंबाई એટલે बाजूनी लंबाई 10 सेमी होय त्यारे पृष्ठफळमां फेरफारनो दर शोधवो छे। समघनना पृष्ठफळना फेरफारनो दर, समघन नु पृष्ठफळ એટલે पृष्ठफळ s માં વધારાનો દર કયો કે ફેરફારનો દર કયો કે બદલવાનો દર શોધવો શું પડે? પૃષ્ઠફળમાં ફેરફારનો દર કોની સાપેક્ષે આપેલો છે એટલે કે ds / પૃષ્ઠફળનો વૃદ્ધિ દર ds / dt શોધવું પડે। પૃષ્ઠફળ s માં વધારાનો દર ds / dt શોધવો છે તો ds / dt આપણે શોધવું છે તો સમઘનનું પૃષ્ઠફળ શું કહેવાય? સૂત્ર એ મૂકીએ પહેલા। समघन नु पृष्ठफल, पृष्ठफल s बराबर शू लखाशे 6x नो वर्ग अने घनफल x नो घन। आपणे शोधवुं छे शुं? पृष्ठफळमां वधारानो दर एटले के ds / dt, d / dt s नी जग्याए मूकी दईए 6x नो वर्ग, 6 अचळ 12, x ना वर्ग नु t नी सापेक्ष, x ना वर्ग नु 2x अने x नु t नी सापेक्ष एटले शुं कहेवाय? dx / dt। तो समघन ना पृष्ठफल नो वधवानो दर आटलो थाय। क्यारे हवे कीधुं छे? x बराबर 10 सेमी होय त्यारे पृष्ठफल ना वधारानो दर। तो x बराबर 10 मूकी दे एटले आपणने एक किंमत मळी जाय। तो dx / dt, तो dx / dt शुं कहेवाय? तो dx / dt एटले शुं? तो x एटले शुं छे? समघन नी बाजुनी लंबाई, એટલે કે બાજુની લંબાઈનો વધવાનો દર કેટલો છે? જો આ કિંમત મળે તો જ આપણે પૃષ્ઠફળ વધવાનો દર શોધી શકીએ। તો આ કિંમત શોધવા ક્યાંથી જવાય? તો આ કિંમત શોધવા માટે તમને રકમમાં શું આપેલું છે? ઘનફળનો વૃદ્ધિ દર આપેલો છે, સમઘનના ઘનફળનો વૃદ્ધિ દર આપેલો છે। તો સમઘનના ઘનફળના વૃદ્ધિ દર ઉપરથી સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ v બરાબર શું થાય? ઘનફળ x નો ઘન। તો આપણા dv / dt આપેલું છે એટલે કે dv / dt આનું t ની સાપેક્ષ લઈ લે તો d / dt x નો ઘન v બરાબર x³ એટલે x³, dv / dt એટલે કેટલા છે? 9। d / dt x ના ઘન નું t ની સાપેક્ષ, x ના ઘન નું શું લખાય? 3x નો વર્ગ અને x નું t ની સાપેક્ષ dx / dt। तो 9 बराबर 3 गुणिया बाजू की लंबाई कितनी हुई त्यारे कीधु छे? 10 सेमी हुई त्यारे, तो यहां 10 मुकी दे इनटू dx / dt। यहां लखी सकाय के बाजू की लंबाई अथवा तो धार की लंबाई x बराबर 10 सेमी छे यो, 9 सेंटीमीटर क्यूब प्रति सेकंड छे। यहां 10 नो वर्ग એટલે सेंटीमीटर स्क्वायर, आ बाजू सेमी क्यूब प्रति सेकंड, यहां सेमी स्क्वायर એટલે વધશે જે એ શું વધે? सेमी प्रति सेकंड વધશે। અહીંથી એક 3 દૂર કરી દઈએ આટલો, તો 3 ના છેદમાં 10 નો વર્ગ એટલે 100, 3 છેદમાં 100 dx / dt, તો dx / dt બરાબર 0.03 સેમી પ્રતિ સેકન્ડ કહેવાય। તો આપણે આ બાજુ સમઘનની બાજુ આટલા દરથી વધે એવું નક્કી કરી શકાય। અહીં કિંમત મૂકી દઈએ dx / dt बराबर x बराबर जे किंमत छे ए 10 सेमी, तो 6 गुणिया 2 એટલે 12 લખી દઈએ પહેલા, 6 2 12 गुणिया x માં 10 મૂકી દઈએ, dx / dt એટલે 0.03 અને આ 3 છેદમાં 100 રાખવો હોય તો એ રાખી શકો, અને આપણે 0.03 ને 3 છેદમાં 100 લખી દઈએ તો અહીંયાથી આ 0 એક દૂર થાય, 12 તરી 36 છેદમાં 10, 36 છેદમાં 10 એટલે 3.6। અહીં 10 લખેલા હોય x 10 સેમી કહેવાય, dx / dt સેમી પ્રતિ સેકન્ડ કહેવાય, આ સેન્ટીમીટરમાં આ સેમી પ્રતિ સેકન્ડમાં, તો સેમી સ્ક્વેર 3.6 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરથી પૃષ્ઠફળ
વધે, માટે સમઘનના પુષ્ઠફળ એસ નો વધવાનો દર, એસ નો વધવાનો દર 3.6 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ હોય. તો અહીંયા આપણે ફરી એક વખત સમઘનનું કદનો વૃદ્ધિ દર આપેલો છે, જ્યારે સમઘનના ધારની લંબાઈ 10 સેમી હોય તો પૃષ્ઠફળ વધવાનો દર શોધો. સમઘનનું ઘનફળ વી લીધું, બાજુની લંબાઈ એક્સ, પૃષ્ઠફળ એસ લીધું. તો આપણે પેલા પૃષ્ઠફળ વધવાનો દર શોધવો છે. સમઘનનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ વધવાનો દર એટલે પૃષ્ઠફળમાં વૃદ્ધિ દર કોની સાપેક્ષ? તો કે સમયની સાપેક્ષ. જો એવું કીધું હોત કે પૃષ્ઠફળનો બાજુની લંબાઈની સાપેક્ષ, તો ડીએસ અપન ડીએક્સ લખવું પડે. અહીંયા પૃષ્ઠફળનો વધારાનો દર એટલે પૃષ્ઠફળનો વૃદ્ધિનો દર, પૃષ્ઠફળના ફેરફારનો દર એટલે એનો વૃદ્ધિ દર. બદલવાનો દર કીધો હોય, વધવાનો દર છે કે ઘટવાનો દર છે, આ સમયની સાપેક્ષ ડીએસ અપન ડીટી શોધવું પડે. સમઘનના પૃષ્ઠફળનો વૃદ્ધિ દર શોધવો છે તો સમઘનનું પૃષ્ઠફળ ખબર હોવી જોઈએ, આ સૂત્ર આવડવું જોઈએ. એસ બરાબર શું થાય? છ એક્સ નો વર્ગ ડીએસ અપન ડીટી, ડીએસ અપન ડીટી, ડી બાય ડીટી, એસ ની જગ્યાએ છ એક્સ નો વર્ગ. છ અચળ બાર, એક્સ ના વર્ગનું ટી ની સાપેક્ષ એક્સ ના વર્ગનું ટુ એક્સ, અને એક્સ નું ટી ની સાપેક્ષ ડીએક્સ અપન ડીટી. એક્સ બરાબર 10 સેમી છે જ, 10 સેમી હોય ત્યારે પૃષ્ઠફળ વધવાનો દર શોધો. અહીંયા 10 સેમી મૂકી દઈ, ડીએક્સ અપન ડીટી શોધવી પડે એટલે કે બાજુની લંબાઈ વધવાનો દર શોધવો પડે. તો આ કિંમત શોધવા માટે રકમમાં શું આપેલું છે બીજું? તો કે સમઘનનું કદ અથવા તો એના ઘનફળનો વૃદ્ધિ દર આપેલો છે. ઘનફળનો વૃદ્ધિ દર એટલે ડીવી બાય ડીટી આપેલું છે. તો એનું ઘનફળ ખબર હોય તો ડીવી બાય ડીટી મેળવી શકાય. વી બરાબર જે કિંમત છે એક્સ નો કિવાય મૂકી દઈએ તો ડીવી બાય ડીટી કિંમત આપેલી છે 9 સેન્ટીમીટર ઘન. એક્સ ના ઘનનું 3 એક્સ નો વર્ગ ઇન્ટુ ડીએક્સ અપન ડીટી. 9 એમ જ 3 ગુણ્યા એક્સ બરાબર ધારની લંબાઈ 10 સેન્ટીમીટર છે. 10 નો વર્ગ ડીએક્સ અપન ડીટી, એક દૂર થાય 3/100 ડીએક્સ અપન ડીટી, કારણ કે આ બાજુ સેમી ઘન હોય છે, ડીવી અપન ડીટી એટલે સેમી ઘન. એક્સ બરાબર 10 સેમી મૂકીએ એટલે અહીંયા સેમી વર્ગ આવે, તો સેમી વર્ગ બે બાજુ દૂર થાય એટલે એક સેમી પ્રતિ સેકન્ડ વધે. ડીએક્સ અપન ડીટી આ પદને આ બાજુ લઈ જાવ 3/100 0.03 સેમી પ્રતિ સેકન્ડ આવે. અહીંયા કિંમત મૂકી દઈએ 0.03 લખો કે 3/100 લખો, બંને એક જ કહેવાય. તો 36/10 એટલે 3.6 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે પૃષ્ઠફળ વધે એવું કહી શકાય. આવો જ દાખલો 6.1માં, હોમવર્કમાં 6.1માં, 6.1માં બીજો દાખલો હોમવર્કમાં સેમ, ખાલી અહીંયા ઘનફળ 9 ની જગ્યાએ 8 સેન્ટીમીટર પ્રતિ ક્યુબ આપેલું છે અને ધારની લંબાઈ 10 ની જગ્યાએ 12 આપેલી છે. 6.1માં બીજો દાખલો જાતે ગણ નાખવાનો, આવો જ દાખલો છે, કાંઈ ફેર નથી. સત્તરમો, 6.1માં સત્તરમો દાખલો, જ્યારે ત્રિજ્યા, જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય, જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ, વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર, થતા ફેરફારનો દર ખાલી જગ્યા હોય, વિકલ્પ છે 10π, 12π, 8π કે 11π. ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફારનો દર શોધો. તો વર્તુળના ક્ષેત્રફળ આપણે વિકલ્પ છે એટલે સીધું લખી દઈએ, વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr² વર્તુળના ક્ષેત્રફળમાં કોની સાપેક્ષ? એની ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફારનો દર. ક્ષેત્રફળનું કોની સાપેક્ષ વિકલન કરવું પડે? dA/dr. તો ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષ તો d/dr, એની જગ્યાએ πr² πr² πr અચળ બાર તો 2r કહેવાય. r² નો r ની સાપેક્ષ 2r લખાય. 2πr વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષ ફેરફાર એના પરિઘ જેટલો થાય. અહીંયા કંઈક આપેલું છે રકમ મારે, ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે, હવે
आर बराबर छ सेमी माटे, हवे जो आर मां छ सेमी होय तो आ क्षेत्रफल नो त्रिज्या नी सापेक्ष वृद्धि दर केटलो, तो पाई बे आगळ 2 पाई, आर नी जग्याए केटला मूकी देवाय 6, तो 6 × 2 એટલે કેટલો ફેરફાર થાય 12 પાઈ, શું જવાબ મળી ગયો કહેવાય 12 પાઈ જેટલો ફેરફારનો દર થાય। સ્વાધ્યાય 6 ની અંદર 19માં સ્વાધ્યાય 6 એમાં 19મો વિકલ્પ 10 મીટર ત્રિજ્યા વાળા 10 મીટર त्रिज्या वाला एक नड़ाकार पीप मा, एक नड़ाकार पीप मा 314 मीटर क्यूब प्रति मिनिट सर प्रति कला 314 मीटर क्यूब प्रति कलाकना दरे हूँ भरवामा आवे छे, कलाकना दरे घऊं भरवामां आवे छे, तो घऊंनी ऊंडाईना वधवानो दर, तो घऊंनी ऊंडाईना वधवानो दर खाली जग्या होय, आपणे एक विकल्प छे 1 मीटर प्रति कलाक, पेलो विकल्प 0.1 मीटर प्रति कलाक, 1.1 मीटर प्रति कलाक के चौथो विकल्प 0.5 मीटर प्रति कलाक। तो आपने खबर है आपने टीप मा अथवा बेरल मा घऊं भरता जोईए, अथवा कोई पण नळाकार जेवो कोई पण वस्तु मा आपने घऊं भरीए छीए, तो घऊं भरीए छीए एटले धीमे धीमे घऊं नी ऊंचाई वधती जाय, एटले के आपणे शोधवानुं शुं छे કે 10 મીટર ત્રિજ્યા ધરાવતા હોય એવા એક નળાકાર પીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે, એટલે કે એનું ઘનફળ આપ્યું છે 314 મીટર ક્યુબ પ્રતિ કલાકે આપણે ઘઉં એમાં નાખીશ એટલે એનું ઘનફળ વધતું જાય છે। તો ઘઉંની ઊંડાઈ વધવાનો દર, એટલે ખાલી હોય એમાં ઘઉં નાખતા જાય એટલે એ જે વધે છે, ઘઉંની ઊંચાઈ કહેવાય એક નળાકાર પીપની, એનો દર કેટલો કહેવાય। તો આપણે નળાકાર આપેલું છે, તો જે નળાકાર નો નળાકાર માટે 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરો છો એ શું આપ્યું છે, નળાકારનું ઘનફળ આપ્યું છે, એટલે કે આટલા દરે ઘઉં ભરવામાં આવે છે તો આટલી વસ્તુ મૂકવામાં આવે છે, તો ઘનફળ નળાકારના ઘનફળનો વૃદ્ધિ દર 314 મીટર ક્યુબ પ્રતિ કલાક, ઘનફળ વી લેવામાં આવે તો ડીવી અપન ડીટી 314 મીટર ક્યુબ પ્રતિ કલાક નળાકારનું ઘનફળ, કારણ કે નળાકાર પીપમાં આટલા દરે ઘઉં ભરીએ છીએ એનું ઘનફળ આપી દેવું છે। ત્રિજ્યા 10 મીટર હોય ત્યારે શોધવાનું શું છે, ઊંડાઈ વધવાનો દર, નળાકારમાં જેમ ઘઉં ભરાતા જાય એમ એની ઊંડાઈ વધતી જાય, એટલે ઊંડાઈ વધતી જાય એટલે ઊંચાઈ ધીમે ધીમે ઉપર આવતી જાય અને આખું ભરાઈ જાય, ઊંચાઈ વધવાનો દર શોધો એવો પ્રશ્ન કહેવાય। તો નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ વી બરાબર, સૂત્ર આવડવું જોઈએ બહુ જાણીતું સૂત્ર પાય આર સ્ક્વેર એચ, તો અહીંયા તમને એવું આપી દીધું છે કે પાય આર સ્ક્વેર એચ, આપણે ડીએચ અપન ડીટી ઊંચાઈ વધવાનો દર, ઊંચાઈ કેટલી ઝડપથી વધે છે એ શોધવું છે, આર એટલે કેટલી ત્રિજ્યા હોય ત્યારે 10 મીટર ત્રિજ્યા લેવામાં આવે ત્યારે, અહીંયા 10 હું લખી દઉં કારણ કે આર બરાબર 10 મીટર ત્રિજ્યા વાળા એક નળાકારમાં, 10 મીટર ત્રિજ્યા વાળું નળાકાર છે તો આપણે અહીંયા 10 મીટર ત્રિજ્યા વાળું નળાકાર મૂકી દઈએ એટલે 10^2 એમ, તો વી બરાબર શું થઈ ગયું 10^2 100 π × h, તો આ નળાકારનું ઘનફળ વી બરાબર 100 π h આટલું છે। રકમમાં આપેલું છે કે એમાં આટલા દરથી આટલા 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરે છે એટલે એનું ઘનફળનો દર આપેલો છે, તો ઘનફળનો દર એટલે ડીવી અપન ડીટી, તો ડી બાય ડીટી, વી એટલે આપણે અહીં કિંમત મેળવી લીધી 100 π × h, ડીવી બાય ડીટી કેટલું આપેલું છે 314, અહીંથી 100
गुणिया पाय अचल किंमत आ बेन बार ले ले तो आपणे शोधवानो शुं छे ऊंचाई नो दर शोधवानो छे तो dh / dt h नो t ની સાપે dh / dt તો અહીંયાથી આપણે કિંમત આપે જે 314 મીટર ક્યુબ પ્રતિ કલાક આપેલી છે અહીંયા 100 ગુણ્યા પાઈ આપેલું છે તો 314 અહીં 100 ગુણ્યા પાઈ ને 3.14 માં ફેરવી દઈએ જવાબમાં આપણને ક્યાંય પાઈ માં આપેલો નથી બરાબર વિકલ્પ જે આપેલો છે એમાં ક્યાંય પાઈ નથી એટલે આપણે પાઈ ની કિંમત મૂકી દઈએ 3.14 into dh / dt 3.14 ગુણ્યા 100 એટલે 314 આ 314 દૂર થાય તો ઊંચાઈ વધવાનો દર dh / dt 1 મીટર પ્રતિ કલાક હોય કારણ કે 314 મીટર ક્યુબ આ બાજુ મીટર ક્યુબ હશે અહીંયા 100 મૂક્યા છે એટલે કે 100 10 નો વર્ગ r બરાબર 10 મીટર તો 100 મીટર સ્ક્વેર તો આ બધે મીટર સ્ક્વેર માં આવે 100 મીટર સ્ક્વેર આ બાજુ મીટર ક્યુબ મીટર સ્ક્વેર આમાંથી મીટર સ્ક્વેર દૂર કરીએ એટલે 1 મીટર પ્રતિ કલાક વધે તો dh / dt ઊંચાઈ વધવાનો દર કેટલો થાય 1 મીટર પ્રતિ કલાક તમારો જવાબ હોય ખાલી સૂત્ર યાદ રાખવાના છે શું શોધવાનું છે જે શોધવાનું છે એનું સૂત્ર પહેલા મૂકો કયો દર શોધવાનો છે એ લખી દો ખાસ ધ્યાન રાખવાનું છે ક્યારે dv / dt એટલે ઘનફળનો વૃદ્ધિ દર ઘનફળનો કોઈની સાપેક્ષ વૃદ્ધિ દર નહીં કોઈ x ની સાપેક્ષ કે ત્રિજ્યા ની સાપેક્ષ હોય તો જો ઘનફળ નો ત્રિજ્યા ની સાપેક્ષ હોય તો dv / dr લખા પણ ઘનફળ નો જ વૃદ્ધિ દર આપેલો હોય તો dv / dt ત્રિજ્યા નો દર આપેલો હોય તો dr / dt કોઈ પણ x નો વૃદ્ધિ દર એટલે dx / dt આ ધ્યાનમાં રાખવાનું